फरीथी भूजनी प्रख्यात एवी खावड़ा स्वीट शॉप में चौथी वार ताड़ा तोड़ाई अने कराई चोरी। फरी एक वार चोरी नो किस्सो सामे आव्यो छे। तेज स्थल तेज जग्या अने फरी एक वार तेज समय। भूजनी प्रख्यात एवी खावड़ा स्वीट शॉप। खावड़ा स्वीट शॉप में पहला पर त्रण वक्त ताड़ा तोड़ी अने चोरी करवामां आवी छे। आ वखते फरी एक वार चौथी वार खावड़ा स्वीट शॉप में ताड़ा तूट्या छे अने चोरी पण करवामां आवी छे। फरी एक वार केमेरा नी नजरों में चोर कैद थयो छे, परंतु छता हजू पण पोलिस ना हाथ में ते चोर नथी आव्यो। पोलिस नी देखरेख होवा छता पण आवुं कई रीते थई शके छे? ते स्थळ उपर वारंवार पोलिस पेट्रोलिंग करती होय छे, તેમ છતાં ફરી એકવાર એટલે કે ચોથી વાર ખાવડા સ્વીટ શોપના તાળા તોડી અને ચોરી કરવામાં આવી છે। આવી ચોરીઓના કિસ્સા વધતા જાય છે। જ્યારે આવી પ્રસિદ્ધ ખાવડા સ્વીટ શોપમાં જ ચોરી થઈ શકતી હોય તો આજુબાજુના નાના એવા દુકાનદારોનું શું થશે? આ વિષય ઉપર શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી ખાવડા સ્વીટ શોપના માલિક મિસ્ટર દાવડા તરફથી અમને જણાવવામાં આવી છે। તો આવો સાંભળીએ અમારા કેમેરામેનની સાથે અને રિપોર્ટર સાથે કે મિસ્ટર દાવડા આ વિષય ઉપર શું કહે છે। દયારામભાઈ દાવડા છે, હું છેલ્લા 25 વર્ષથી અહીંયા મંગલમ ચાર રસ્તા ઉપર ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટના નામે દુકાન ચલાવી રહ્યો છું। એ જ અમને ખબર નથી પડતી કે ગયા વર્ષે પણ ત્યાં અમારી બીજી શોપ છે, બીજી રઘુવંશી ચોકડી, ત્યાં પણ ચોરી થઈ હતી અને આ વર્ષે પણ આજ ટાઈમ હતો, આજ શ્રાવણ મહિનો અને આજ સમય ઉપર ચોરી થઈ છે, જે આપણે રઘુવંશી ચોકડી થઈ હતી એ જ મંગલમ ચાર રસ્તા ઉપર થઈ છે। ને અમને હું એમ કહું છું કે અમને શું કામ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે? તંત્ર તો પોતાનું કામ કરી રહી છે, અમે ફરિયાદ કરાવી દો, પોલીસમાં અમે વારંવાર જઈએ છીએ, એ પણ પોતાનું કામ સારી રીતે બજાવી રહી છે। પણ હવે જ્યારે ચોર પકડાય ત્યારે આપણે એ સામે આવે ને ચોર, હું એમ કહેવા માગું છું અમને શું કામ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે? આટલી બધી દુકાનો છે, આટલી બધી બેંક, એક જસ્ટ વાત થાય છે કે આપણે આવડો બધો અહીંયા કોમર્શિયલ એરિયા છે તો અમને જ શું કામ ટાર્ગેટ બનાવવામાં? ત્યાં પણ એટલો બધો કોમર્શિયલ એરિયા છે, બરાબર ને? તો ત્યાં પણ અમારા જ દુકાનનો ટાર્ગેટ બનાવવામાં, અહીંયા પણ અમારો દુકાનનો ટાર્ગેટ બનાવવામાં આવે તો માલને નુકસાન નથી થયો, પણ રોકડ એટલે સમજો ને ચીલર હતી, દસની નોટ ને પાંચના સિક્કા ને એવી રીતે એમ ટોટલ મળીને 5000 જેવું નુકસાન છે અને મને પણ એવું જ લાગે છે। પણ ખરેખર તો અત્યારે તંત્રને ખરેખર જાગૃત થવાની જરૂર છે, કારણ કે આ જો દિવસે દિવસે એમની જો આવી રીતે જો વધતી ગઈ તો આગળ મોટી પણ ચોરીનો ક્યાંક બની શકે છે બનાવ એમ, તો આપણે તંત્ર ખરેખર જાગૃત થવાની બહુ જરૂર છે। અહીંયા હું તો કહું છું અહીંયા મંગલમ ચાર રસ્તા અને ત્યાં રઘુવંશી ચોકડી ચાર રસ્તા ત્યાં એક ગાર્ડ કે પોલીસ ગાર્ડ કે જે કાંઈ હોય એમના તરફથી જે કંઈ સિક્યોરિટી મળતી હોય તો એ જરૂર ફરજ મતલબ કે ત્યાં એમને રાખવાની જરૂર છે એમ, ફરજ બજાવવાની કે આપણે આગળ વધતા પણ બીજી મોટી કોઈ ચોરી ન બને એમ।